દાંતા તાલુકામાં કેટલીક મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તનના ચાલી રહ્યા છે ગોરખ ધંધા. બે દિવસ અગાઉ દાંતા તાલુકામાં મામલતદાર ઓફિસમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ હતી. દાંતા તાલુકામાં ધર્મ પરિવર્તનનો મામલો આવ્યો સામે. મોહનભાઈ લાઘાભાઈ ગમારે ખ્રિસ્તી ધર્મ અપનાવતા લોકોમાં રોષ. આદિવાસી સમાજના લોકોએ મામલતદાર સાહેબ આ બાબતે આપ્યું હતું આવેદન પત્ર. દાંતા તાલુકામાં મોટી સંખ્યામાં મિશનરીઓ દ્વારા ગરીબ આદિવાસી લોકોને લાલચ આપવામાં આવે છે તેવા લોકોના આક્ષેપો. હળાદ ખાતે રખેવાળ મંદિર પર ધર્મ પરિવર્તન બાબતે આગેવાનો ભેગા થયા. બીજા આદિવાસી પ્રજા ધર્મ પરિવર્તન ન થાય તે માટે આજે આગેવાનો ભેગા થયા હતા. આવી મિશનરીઓ ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવે અને દાંતા તાલુકામાં હિન્દુ ધર્મ જળવાઈ રહે તે માટે વહીવટીતંત્ર તરફથી કડક પગલાં ભરવામાં આવે. રિપોર્ટર સુરેશ જોશી, અંબાજી. આજ રોજ હડાદ ગામે રખવાળ બાજીના મંદિરે એક આદિવાસી સમાજની મિટિંગ લેવામાં આવી અને એમાં અમે આદિવાસી સમાજના આગેવાનો મળી અને ચર્ચા વિચારણા કરી, તો એમાં ચર્ચા વિચારણામાં એક ખ્રિસ્તી ધર્મના લોકોએ આદિવાસી સમાજને ખ્રિસ્તી બનાવવા માટે ખૂબ કોશિશ કરી છે અને એવી એક સાબરકાંઠાના કોટડા ગામની મોહનભાઈ લાધાભાઈ ગમારને ધર્મ પરિવર્તન કરાવી અને લઈ ગયા છે. એને આદિવાસી સમાજે પાછો લેવા માટે કોશિશ કરી અને અમે કીધું કે નાતબાર મૂકીશું તો એ તૈયાર થઈ ગયો અને ઘરમાંથી કાઢી મૂકવાનું કીધું તો તૈયાર થઈ ગયો. મા બાપ તારો નથી એમ કહેતો તૈયાર થઈ ગયો. લખી આપ્યું પણ તોય પાછો ન આવ્યો અને એ ખ્રિસ્તી ધર્મમાં જોડાઈ ગયો. એના અનુસંધાને અમે આજે ફરીથી મિટિંગ લીધી અને તમામ આદિવાસી સમાજને જાગૃત કરવા માટે કીધું કે હવે પછી આવું કોઈ આદિવાસી સમાજની અંદર ન થાય તેના માટે જાગૃતિ કરવા માટે અમે આજે અહીંયા મિટિંગ લીધેલ છે અને ફરી આવું નહીં બને એના માટે ફૂલ કોશિશ તૈયાર કરી છે. તમારું નામ? લાધુભાઈ ચોંદાભાઈ પારગી.